राज्यपाल आचार्य देवव्रत जी ने पूर्व राष्ट्रपति रामनाथ जी कोविंद नी गरिमामय उपस्थिति में लाठी ना लुवारिया चौकड़ी खाते गागड़िया नदी पर ना चेक डेम नु खात मुहूर्त और भूमिपूजन कार्यक्रम संपन्न थयो हतो। લાઠીના લુવારિયા ચોકડી ખાતે ગાગડીઓ નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। દીપપ્રાગટ્ય કરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે લાઠી તાલુકામાં થઈ રહેલા જળસિંચનના કામો થકી નદી પુનઃજીવિત થશે। વરસાદી પાણીના સંગ્રહ થકી ખેતીવાડી અને હરિયાળીમાં વૃદ્ધિ થશે તથા નાગરિકોની ખુશીમાં પણ ઉમેરો થશે। જળાશય સંબંધિત કામગીરી શરૂ રહે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તો ભૂમિગત જળમાં વધારો થશે। રાજ્યપાલે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને સૂર્યના મહાત્મ્ય વિશે જણાવી રાસાયણિક ખાતર વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો। ભારતમાં પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાતને મોડેલ બનાવી શકાય, વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી થકી ગૌ સંવર્ધન, વાયુ, જળ, પૃથ્વી અને લોકોના આરોગ્ય માટે કાર્ય થઈ શકે તેમ છે। રાજ્ય સરકારના સહયોગથી હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળ સંગ્રહ કામગીરી માટે તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા। લાઠી તાલુકામાં જળસિંચન ક્ષેત્રે થયેલા કાર્યો વિશે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને હરિકૃષ્ણ ગ્રુપ તથા ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે લોકભાગીદારીથી થઈ રહેલા જળસિંચન થકી આ વિસ્તાર હરિયાળો બનશે। આ વિસ્તારના લોકોની સુખાકારીમાં પણ વધારો થશે અને આ વિસ્તારનો વિકાસ થશે। જળસિંચનનું આ કાર્ય ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મોડેલ બનશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ અને ડોક્ટર દીપકભાઈ રાજગુરુએ કર્યું હતું। શાબ્દિક સ્વાગત ઘનશ્યામભાઈ ધોળકિયા અને આભાર દર્શન પિન્ટુભાઈ ધોળકિયાએ કર્યું હતું અને પ્રાસંગિક ઉદબોધન ગોવિંદભાઈ ધોળકિયાએ કર્યું હતું। सब्जी भाई ने इस सूखी नदी को पुनः जिंदा करके बाकी रफ्तारी किया। अपितु ये वर्षा का जल इसमें संग्रहित हो, इकट्ठा हो और जब ये जल वर्ष सालों भर खड़ा रहेगा तो रिचार्ज होकर के भूमिगत जल को बढ़ाने का काम करेगा। लेकिन ये मानवता के प्रति जो भावना होती है कि भाई समाज ने जो कुछ दिया है हमें, देश ने जो कुछ हमें दिया है वो मेरे ऊपर एक ऋण है और उस ऋण को हम कैसे चुकता करें, उसके लिए क्या उपाय हो सकता है। जैनिक सोजित्रा, आर फॉर न्यूज, अमरेली।